शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वरियमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः श्रुतिस्मृतिपुराणानां करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः તો આપણે આત્મા અનાત્મ વિવેક આ સ્તોત્રમાં થઈ રહ્યો છે. આપણે પહેલો શ્લોક ગયા વખતે જોયો, ફરી વાંચીએ. બોલાવડાવું છું એમ બોલજો. મનોભૂત્યહંકાર ચિત્તાનિનાહમ મનોભૂત્યહંકાર निनाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च ભાષ્યકારે આત્મ અનાત્મ વિવેકનો આ પહેલા શ્લોકથી પ્રારંભ કર્યો. પહેલી ત્રણ લાઇનમાં આત્મા શું નથી, આત્મા એટલે હું શું નથી એ બતાવે છે. આ બધું એટલા માટે બતાવવું પડે છે કે આપણે જેને હું કહીએ છીએ, જો આ હું જેને આપણે અત્યારે હું કહીએ છીએ એમાં અનાત્માનો અથવા ઇદમનો અથવા હું જે નથી એને એ હું સાથે ભળી ગયું છે. એટલે હું જ્યારે કહીએ છીએ ત્યારે સંપૂર્ણપણે એ અનાત્મા નથી, એમાં થોડો ભાગ અનાત્માનો છે અને થોડો ભાગ આત્માનો છે. આ હુંમાં અત્યારે અનાત્માનો ભાગ રહેલો છે. તો આપણે શું કરવાનું છે? અનાત્માનો ભાગ દૂર કરવાનો છે. દૂર કરવાનો એટલે બુદ્ધિથી, બુદ્ધિથી એ હું નથી એ સમજવાનું છે.
ખરેખર તો આ અનાત્માને આમ તોડી અને બહાર મૂકી શકાય એવું નથી, પણ આમાં જે અનાત્માનો, ઇદમનો, પ્રકૃતિનો, અનાત્માનો જે ભાગ છે, જે નશ્વર છે, એ વસ્તુને બુદ્ધિથી હું નથી એમ સમજવાનું છે. અને સાદુ, નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ, આનંદ સ્વરૂપ જે ચૈતન્ય છે, એ જે મારું પોતાનું અપરોક્ષ સ્વરૂપ છે, એ સમજવાનું છે. આટલું છે. તો પહેલા શ્લોકમાં આપણને બતાવ્યું કે આ અંતઃકરણ, અંતઃકરણની ચાર જુદી વૃત્તિઓ, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, એ હું નથી. પછી બતાવ્યું કે જ્ઞાનેન્દ્રિયો તેમજ કર્મેન્દ્રિયો પણ, બીજી લાઈનમાં જ્ઞાનેન્દ્રિયો આપણે નથી, શ્રોત્ર, જીભ, ઘ્રાણ, નેત્ર એટલાની જ વાત કરી, પણ એમાં બીજી બધી ઇન્દ્રિયો પણ આવી જાય, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો, એ પણ હું છું નહીં. આ એક ઇન્દ્રિયો, આ બધી જ વસ્તુ શું છે, મારા જ્ઞાન માટેનું સાધન છે. આ આખી ઉપાધિ એ શું છે, સાધન છે. જો એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને સાધન શેના માટે હોય, કશુંક એનો ઉપયોગ હોય. આપણે કંઈક સિદ્ધ કરવું હોય, વ્યવહાર કરવો છે, જગતને જાણવું છે, જગતમાં વ્યવહાર થાય છે, એના માટે આપણને આ સાધન આપવામાં આવેલું છે. કર્મ માટે, અર્થ માટે, કામ માટે, મોક્ષ માટે આ સાધન આપણને આપવામાં આવેલું છે. પણ સાધન એ હું નથી. સાધનનો ઉપયોગ કરીએ છીએ, પણ એ સાધનને હું નહીં માનવાનું. અત્યારે માઇક્રોફોનનો અવાજને પહોંચાડવા માટે ઉપયોગ થાય છે, પણ માઇક્રોફોન હું નથી. જો એનો ઉપયોગ જરૂર થાય છે, પણ એ હું છું એવું માનવાની ભૂલ નથી કરતા. એ હું છું એવું માનવાની ભૂલ કરીએ તો શું થાય? પછી એવું લાગે કોઈક વાર આમાં કર્કશ અવાજ આવે, કોઈક વાર ન અવાજ આવે, અથવા બહુ મોટો અવાજ આવે, તો હું શું માનું કે હું જ આવું બોલું છું? આમાં અવાજની જે ગુણવત્તા કે ગુણનો અભાવ હોય, એ આપણે આપણા ઉપર આરોપ કરીએ તો ના. સમજવાની જરૂર છે કે આ હું નથી. એ જ પ્રકારે આ સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો હું છું નહીં. બીજી લાઈનમાં કહ્યું કે આ પંચમહાભૂતો હું નથી. પંચમહાભૂતો હું નથી અર્થાત આ પંચમહાભૂતોનું જે બનેલું આ શરીર છે, આ સ્થૂળ શરીર જે આપણે જોઈ શકીએ છીએ, સ્થૂળ શરીર, ગ્રોસ બોડી, પેલું કહેવાય સટલ બોડી, સૂક્ષ્મ શરીર એટલે સટલ બોડી, જે દેખાતું નથી પણ છે ખરો, જેનો અનુભવ થાય છે, અને આ ગ્રોસ બોડી જેને આપણે સતત જોઈએ છીએ, એ પણ હું નથી. એ કઈ રીતે કહ્યું? આ પંચમહાભૂતો એટલે કે એના કારણના બાદ દ્વારા કાર્યનો બાદ કર્યો. સીધું એમ ના કહ્યું કે આ સ્થૂળ શરીર હું નથી, પણ શું કહ્યું? ન ચ વ્યોમ, ન ભૂમિહી, ન તેજઃ, ન વાયુ. શું કહ્યું? વ્યોમ હું નથી એટલે હું આકાશ નથી, ભૂમિ હું નથી, પૃથ્વી હું નથી. પછી શું કહ્યું? ન તેજઃ, અગ્નિ હું નથી, વાયુ નથી. એક વસ્તુ રહી ગઈ. કઈ રહી ગયું? જળ રહી ગયું. પણ એ પણ સમજી લેવાનું. તો તમે કહેશો, અમે ક્યાં એવું કહીએ છીએ કે અમે જળ છીએ, અમે પૃથ્વી છીએ, અમે અગ્નિ છીએ, અમે વાયુ છીએ, એવું તો અમે કહેતા નથી. હા, પણ એનું જે આ શરીર બનેલું છે, આ શરીરમાં શું છે? આ પાંચે પાંચ રહેલા છે. આ પાંચે પાંચ, અગ્નિ, આપહ, આકાશ, વાયુ, પૃથ્વી, બધું આ શરીરમાં રહેલું છે. એનું આ પેકેજ છે. આ બધા પંચમહાભૂતો જુદી જુદી માત્રામાં આ શરીરમાં રહેલા છે. એટલે એના કારણના બાદ દ્વારા શેનો બાદ થયો? આ શરીર જે એનું કાર્ય છે એનો પણ બાદ થઈ ગયો. તો શું છો ભાઈ તમે? તો કહ્યું, ચિત્ત આનંદ સ્વરૂપ શિવઃ અહમ્. મારું સ્વરૂપ કેવું છે? ચૈતન્ય. આગળ જે બધી વાત કરી એમાંના એકેયનું સ્વરૂપ ચૈતન્ય નથી. એમાંના એકેયનું સ્વરૂપ કોન્શિયસનેસ, ચૈતન્ય, એકેયમાં નથી. નથી સૂક્ષ્મ શરીરમાં, નથી સ્થૂળ શરીરમાં. અને સ્થૂળ શરીરમાં જ આ બધું આવે, સૂક્ષ્મ શરીરમાં બધું આવી જાય. એકેયમાં ચૈતન્ય છે એ ચેતન લાગે છે. એ કોને કારણે? આત્માની ચેતનતાને કારણે. આપણે સમજાવ્યું કે આત્માનું ચૈતન્ય સૌથી પહેલા બુદ્ધિમાં પડે, અને બુદ્ધિમાંથી ઇન્દ્રિયોમાં, અને ઇન્દ્રિયોમાંથી આ શરીરમાં. એટલે એક પછી એક સ્ટેજીસ દ્વારા આ શરીર ચેતનવંતું બને છે. લાગે છે ચેતનવંતું, પણ એ શું છે? રિફ્લેક્ટેડ ચેતન છે. આત્માનું
પણ એ શરીરમાં રિફ્લેક્ટ થાય છે. જેમ હોય સૂર્ય ત્યાં, પણ પાણીમાં એનું રિફ્લેક્શન પડે. પાણી એકદમ પ્રકાશિત લાગે, પણ શું એ પાણીનો પોતાનો પ્રકાશ છે? તો કે ના, એ કોનો છે? સૂર્યનો, જે પાણી ઝીલે છે. એમ અહીં છે આત્માનું ચૈતન્ય, જે સૌથી પહેલા બુદ્ધિ ઝીલે, પછી ઇન્દ્રિયો ઝીલે, અને પછી શરીર. એટલે આપણા હાથ ચાલે છે, મન ચાલે છે, બુદ્ધિ ચાલે છે, આ બધું ચાલે છે. એવું લાગે છે કે જાણે હાથમાં જ ચૈતન્ય છે, બુદ્ધિમાં ચૈતન્ય છે, પણ એ શેને કારણે છે? રિફ્લેક્ટેડ, એ ક્યાંકથી ઉછીને લીધેલું છે. ચંદ્ર પ્રકાશ તો હોય રાત્રે, તો આપણે એને યશ આપી દઈએ કે શું ચંદ્રમાં પ્રકાશ છે, પણ એ કોનો પ્રકાશ છે? સૂર્યનો પ્રકાશ છે. ચંદ્રમાનો પોતાનો મૌલિક પોતાનો કોઈ પ્રકાશ જ નથી, એ ઉછીનો પ્રકાશ. એમ આજે બોલીએ છીએ, આજે સાંભળીએ છીએ, આજે ચાલીએ છીએ, આજે વિચારીએ છીએ, એ શું છે? ઉછીનો પ્રકાશ, આત્માના પ્રકાશથી. આત્મા બોલી ના શકે, આત્મા ચાલી ના શકે, પણ આત્મા વગર આ શરીર ચાલે પણ નહીં. સમજે, ખ્યાલ આવ્યો? એ વાત કરી. હવે શું કહે છે? હજી આ ઉપાધિના જે બીજા બધા આપણા અવયવો છે, જ્યાં આત્મબુદ્ધિ રહેલી છે, તો એક એકને લેશે. હવે શું કહે છે બીજા શ્લોકમાં આપણે જોઈએ. ન ચ પ્રાણ સંન્યો ન વૈ પંચ વાયુ. પ્રાણ સંન્યો ન વૈ પંચ વાયુ ન વાસ તધાતુર ન વા પંચ પંચકોશ નવા પાણી પાદો ન ચોપસ્ત પાયુ ન ચોપસ્ત પાયુ ચિદાનંદ શિવોહં શિવોહં. શિવોહં ચિદાનંદરૂપઃ શિવોહં શિવોહં. શું કે છે? નચ પ્રાણ સંન્યઃ, સંન્યઃ એટલે નામ. તે શું કે છે? નચ પ્રાણ સંન્યઃ, નામ જેને, સંન્યઃ એટલે જેને પ્રાણ એવું નામ આપવામાં આવેલું છે, એ હું છું નહીં. પ્રાણ જે કહેવાય છે એ પ્રાણ હું નથી. અને નચ પંચવાયુ, નચ નવઈ પંચવાયુ તદુપરાંત, પ્રાણના જે પાંચ પ્રકારના વિકાર છે, પ્રાણના જ જે પાંચ વિકાર છે, એ પાંચ પ્રકારના વાયુ પણ હું છું નહીં. પછી શું કે છે? નવા સપ્ત ધાતુ, આ શરીર સાત ધાતુઓનું બનેલું છે, સાત ધાતુઓ છે. તો એ કે છે એ સાત ધાતુ પણ હું છું નહીં. નવા પંચકોશ, પાંચ કોષ પણ હું છું નહીં. આ પાંચ કોષ બોર્ડ ઉપર લખેલા છે. પછી કે છે? ન વાક, ન પાણી, ન પાદમ, ન ચ ઉપસ્થ પાયુ. કર્મેન્દ્રિયોની વાત કરી. શું કે છે? હું વાણી નથી, પછી પાણી એટલે હાથ નથી, પાદ એટલે પગ નથી, ઉપસ્થ નથી, અને પાયુ, નીચેના જે બે અવયવો છે, નીચેના જે બે કાર્યો છે, એ પણ હું છું નહીં. આ બધી કર્મેન્દ્રિયો એકે હું છું નહીં. તો શું છું? ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. તો જો આપણે જોઈએ, ન છે પ્રાણ સંન્યઃ, આ પ્રાણ તરીકે જે ઓળખાય છે એ હું છું નહીં. બહાર એક વાયુ છે, એ ત્યાં બહાર કામ કરી રહ્યો છે, એનો જ એક વિકાર
એ જ ક્યાં છે? અંદર પણ રહેલો છે. નચ પ્રાણ સંજ્ઞ, આ પ્રાણ ના જુઆ, પ્રાણ એક એવી વસ્તુ છે ને, ઘણી વાર આપણે માનીએ છીએ કે પ્રાણ જ આપણે છીએ, કારણ કે શ્વાસ ઉચ્છવાસ થઈ રહ્યો હોય. એ શ્વાસ ઉચ્છવાસ એ આપણે નથી, આત્માને કારણે શ્વાસ ઉચ્છવાસ ચાલી રહ્યો છે. આ પાંચ પ્રાણના, પાંચ પ્રકારના ફંક્શન છે. વાયુ કે પ્રાણ આ આધ્યાત્મિક સ્તરે પાંચ પ્રકારના કાર્યો કરી રહ્યા છે. શું કાર્ય કરી રહ્યા છે? તો કે પ્રાણ, પ્રાણન, પ્રાણન કરવું એટલે શ્વાસ જે બહાર કાઢીએ એને કહેવાય પ્રાણની ક્રિયા. શ્વાસ જે અંદર લઈએ એ છે અપાન. પ્રાણ, અપાન, વ્યાન, આ વાયુનું ત્રીજું કાર્ય છે, પ્રાણનું ત્રીજું કાર્ય. વ્યાન એટલે શું? સમગ્ર શરીરમાં આપણી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ, સર્ક્યુલેટિવ સર્ક્યુલેટરી, ચારે બાજુ જે રુધિરને એ બધી વસ્તુઓ લઈ જાય, પહોંચાડે, એને શું કહેવાય? વ્યાન. પછી આવે છે ઉદાન. ઉદાન એ શું છે? આપણા પ્રાણને ઉપર લઈ જાય, ઉપર તરફની જે ગતિ કરાવડાવે એને શું કહેવાય? ઉદાન. ઓડકાર આવવા, ઘણી વાર આમ બરોબર જમ્યા હોય ને પછી ના હોય તો ઓડકાર આવ્યા કરે, છીંક આવે, પછી ઉલટી થાય, અને છેલ્લે શું થાય? પ્રાણ જાય. પ્રાણ જાય ત્યારે જ ગતિ કરવા માંડે, ત્યારે શું થાય? કયો પ્રાણનું કયું કાર્ય, કઈ વસ્તુ, કયું ફંક્શન ચાલુ થાય છે? આ ઉદાન વાયુ સક્રિય બને. છેલ્લે કયો વાયુ સક્રિય બને? ઉદાન. એ જવાની તૈયારી કરે, નીકળવાની તૈયારી કરે, એને બહાર કાઢવાનો છે ને આ ઉપાધિમાંથી. આ સૂક્ષ્મ શરીરને હવે બીજે લઈ જવાના છે. તો લઈ જનારું ફોર્સ, જેમ આપણે રોકેટિંગ ફોર્સ હોય ને, રોકેટ ક્યાંક મોકલવું હોય તો એના માટે એને ફોર્સથી આપવું પડે, એમ અહીં પણ અહીંથી સૂક્ષ્મ શરીરને રોકેટિંગ ફોર્સ એને બહાર કોણ લઈ જશે? તો કયો વાયુ કામ કરે? ઉદાન વાયુ. ઉદાન વાયુ. અને પછી છેલ્લે સમાન વાયુ. સમાન વાયુ એટલે શું? જે બધી પાચન ક્રિયા કરે, સર્વત્ર આખી પાચન ક્રિયા જે થાય છે એ કોણ? તો કે એ સમાન વાયુ. આ બધું શું છે? આ એક જ પ્રાણ. આ એક જ પ્રાણ જુદી જુદી પ્રકારના આ પાંચ કાર્યો કરે છે. જેમ ત્યાં એક જ મન, પણ એક વૃત્તિ હોય તો આપણે એને અંતઃકરણ, અમુક પ્રકારની વૃત્તિ તો મન કહીએ, અમુક પ્રકારની વૃત્તિ તો બુદ્ધિ કહીએ, અમુક પ્રકારની વૃત્તિ તો અહંકાર કહીએ, અમુક પ્રકારની વૃત્તિ તો શું કહીએ? ચિત્ત. એમાંથી આ પ્રાણ આ જુદા જુદા જે ફંક્શનો કરે છે, કાર્યો કરે છે, એને આધારે એના આટલા નામ પડ્યા છે. એમાંનું એ કેવું નથી, બહુ સરસ આ જોવાનું. આ સરસ આપણને એક કામ સોંપે છે કે શ્વાસ બહાર, માત્ર આટલું કરીએ, શ્વાસ બહાર જાય છે, કઈ રોકવાનો પ્રયત્ન ના કરો તો ચાલે, બહાર જાય છે, અંદર જાય છે, આપણી અંદર આખી સિસ્ટમ ચાલે છે, આ બધું આત્માની સન્નિધિમાં થાય છે. પણ એ હું છું નહીં, આ એક ક્રિયાને આપણે આપણી ના ગણવી, સાક્ષી ભાવે જોયા કરવું. કેમ? કારણ કે એ બધું દૃશ્યના લેવલે છે. અને હું કોણ છું હંમેશા રાખું, યાદ રાખું, હું કોણ છું? દ્રષ્ટા. છેલ્લે દ્રષ્ટા પણ નહીં, પણ અત્યારે આપણે ત્યાં ચાલુ, ત્યાં આટલું યાદ રાખીએ કે આ બધા જે ફંક્શનો થાય છે એનો હું કોણ છું? દ્રષ્ટા, ઓબ્ઝર્વર. એ હું નથી. પ્રાણને કારણે ભૂખ લાગે, તરસ લાગે, આ બધું થાય, તબિયત બગડે, ખરાબ, આ બધી જ વસ્તુ, આ બધી વસ્તુ, પણ એ મને નથી. અન્ડરસ્ટેન્ડ, એ આ શરીરમાં જરૂર છે, પણ એ હું નથી, એ મને નથી થઈ રહ્યું. એટલે અહીં આ કહ્યું ભાષ્યકારે કે હું નચ પ્રાણ સંજ્ઞ નવઈ પંચ વાયુ. આ જે પાંચ પ્રકારના વાયુ છે, જેના પાંચ પ્રકારના ફંક્શન છે, એ એકે હું છું નહીં. એટલા માટે કઠોપનિષદમાં કહે છે, બહુ સરસ ત્યાં કહે છે કે કોઈક અંદર બેઠું છે, આત્માનો નિર્દેશ કરે છે, આ બધાથી અલગ, આ પાંચે પ્રાણથી અલગ કોઈક બેઠું છે ચૈતન્ય તત્વ, જે આ પ્રાણને ચલાવે છે. એ શું કરે છે? બેઠો બેઠો પ્રાણને બહાર કાઢે, અપાનને અંદર લઈ આવે. ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ, એ પ્રાણને બહાર લઈ જાય,
અપાનમ પ્રત્યગસ્યતિ. શ્વાસ આપણે બહાર કાઢીએ, શ્વાસ અંદર લઈ જાય. આ કોણ કરે છે? મધ્ય વામનમ આસીનમ. ત્યાં કહે છે મધ્ય વામનમ આસીનમ. મધ્ય વામન એટલે ઈશ્વર, વામન એટલે સુંદર દેવતા ચૈતન્ય, ત્યાં અંદર બેઠેલો છે એ આ બધું કરી રહ્યો છે. એ કોણ છે ખબર છે? ચૈતન્ય એટલે હું. આત્માની સન્નિધિમાં એ બેઠા છે અને આ બધું કાર્ય થઈ રહ્યું છે. એ હું નથી, મારી પાચન ક્રિયા ખરાબ નથી, શરીરમાં આ બધું ચાલે છે, હું એ નથી. એ વાત કરી પછી શું કહે છે આગળ? નવા સપ્ત ધાતુ. જુઓ આપણું શરીર, મેં કહ્યું એ પ્રમાણે સાત ધાતુઓનું બનેલું છે. આ સાત ધાતુ કયા છે? તો કે ત્વક એટલે આ ચામડી, પછી ચર્મ એટલે અંદરની ચામડી અને બહારની, બહારની ને ત્વક કહેવાય, અંદરની શું કહેવાય? ચર્મ. જે આજકાલ ડોક્ટરો શું કે ડર્મિસ અને એપિડર્મિસ આવું લગભગ કહે છે. એપિડર્મિસ એટલે બહારની અને ડર્મિસ એટલે અંદરની. એટલે આપણે કહીએ છીએ ને જે આ ચામડીના ડોક્ટરો એને ડર્મિટોલોજિસ્ટ એવું નામ આપતા હોય છે. આ ધાતુ છે ત્વક, ચર્મ, માંસ, અંદરમાં ફ્લેશ એ પણ રહેલું છે, મજ્જા, રુધિર, અસ્થિ અને મેદ. મેદ એટલે ચરબી. અંદર શું છે? ચરબી છે, રુધિર છે, મજ્જા છે, અસ્થિ છે, ચર્મ છે અને ત્વક. આ સાત ધાતુ જાણે કે આ શરીરનું એક કુશન છે, આ શરીરને પ્રોટેક્ટ કરે છે. આ શરીરની આજુબાજુ એક કિલ્લો છે, જે દ્વારા અંદરનો આ કિલ્લો છે જેને જે શરીરને પ્રોટેક્શન રક્ષણ આપે છે. પણ આ હું છું, આ સપ્ત ધાતુ, આ સાથે સાત ધાતુ જોઈએ જેનું આ શરીર બનેલું છે, જે આ શરીરના કાર્ય માટે જરૂરી છે, પણ એ હું નથી. આ રુધિર પણ હું નથી. પછી કહ્યું કર્મેન્દ્રિયો. નવા પાણી પાદો નચે ઉપસ્થ પાયુ. આ કર્મેન્દ્રિયોની વાત કરી, જ્ઞાનેન્દ્રિયોની વાત આગલા શ્લોકમાં કરી, અહીં શેની વાત કરે છે? આ બધી જ વસ્તુ શેમાં આવે ખબર છે? આ પહેલી લાઈનમાં કહ્યું એ પણ સૂક્ષ્મ શરીરમાં આવે, પ્રાણનું કાર્ય અને પ્રાણ સૂક્ષ્મ શરીરમાં આવે. આ સપ્ત ધાતુ શેમાં આવી જાય? હા સોરી, એક શબ્દ રહી ગયો, પંચકોષ રહી ગયો. આ સપ્ત ધાતુ પણ શેમાં આવી જાય? સ્થૂળ શરીરમાં જ આવે. એ શેમાં આવે? સ્થૂળ શરીરમાં. પંચકોષ એની વાત કરીએ, પણ પછી નવા પાણી પાદો ઉપસ્થ અને પાયુ એ શેમાં આવે? એ કર્મેન્દ્રિયોમાં આવે. અને એ કર્મેન્દ્રિય એ શું છે? એ પણ શેમાં આવી જાય? સૂક્ષ્મ શરીરમાં. આપણે આ બહાર જે હાથ દેખાય છે એને ઇન્દ્રિય નથી કહેતા, એ તો બહારની વસ્તુ છે. પણ એ હાથ જેને કારણે કાર્ય કરે છે એને આપણે શું કહીએ છીએ? ઇન્દ્રિય. અને માટે એ શેમાં આવી જાય? એ સૂક્ષ્મ શરીરમાં આવી જાય. હા, સૂક્ષ્મ શરીરના 17 અવયવો છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને મન, બુદ્ધિ, આ બધી વસ્તુ, આ બધી વસ્તુ સૂક્ષ્મ શરીરમાં આવે. પછી પંચકોષ એ ખાસ સમજવાની જરૂર છે. આ 5 કોષ એટલે ખરેખર અંદર એવું ના માનવું કે 7 પ્રકારના કોષ, 7 દિવાલો છે એવું નથી. પણ આ, અરે, 5 દિવાલ છે એવું નથી, પણ 5 જુદી જુદી પ્રકારના ભ્રમ છે. 5 પ્રકારના ભ્રમ. કોષ એટલે શું? આ કેમ આ બહુ શાસ્ત્રમાં વારંવાર આ શબ્દો આવતો હોય છે? કોષ એટલે ખરેખર જેમાં તલવારને રાખીએ એને શું કહેવાય? કોષ. એ કોષ શું કરે? તલવારને સાચવે પણ ખરો અને તલવારને ઢાંકે પણ દે. તલવારને ઢાંકે પણ ખરો અને સાથે એ ઢંકાયેલી છે એટલે સાચવે છે પણ ખરો. એમ અહીં આ 5 ભ્રમ આત્માને ઢાંકીને બેઠા છે. અન્નમય કદાચ આત્માનું રક્ષણ કરે એવું કહી શકાય, પણ એ વસ્તુ બહુ લાગુ નથી પડતી. પણ આ 5 પ્રકારના ભ્રમ છે. ભ્રમ એટલે શું? કે હું આવા ખ્યાલ ધરાવું છું. 5 ખોટા ધ્યાન, ખોટી પ્રકારના ખ્યાલ છે. સૌથી પહેલો ખ્યાલ કયો છે? અન્નમય કોષ, એટલે સ્થૂળ શરીરથી શરૂ કરે છે. તૈતરી ઉપનિષદમાં આની ખૂબ ચર્ચા છે. ત્યાં શું બતાવે છે કે સૌથી પહેલા માણસ, સૌથી પહેલો સ્થૂળ પ્રકારનો ભ્રમ કયો છે? કે હું આ શરીર છું, આ શરીર હું છું, એ પ્રકારનો એક ભ્રમ આપણે ધરાવીએ છીએ. પણ એનાથી થોડો સૂક્ષ્મ ભ્રમ છે. કયો ભ્રમ?
તો કે હું પ્રાણ છું. જુઓ, જ્યારે હું કહું છું કે હું આ સ્થૂળ શરીર છું ત્યારે એમાં બધી વસ્તુ બ્રહ્મ નથી, એમાં હું કે છું એ છું પણ આત્માને લાગુ પડે છે. સ્થૂળ શરીર એ કોને લાગુ પડે છે? અનાત્માને. અનાત્મા એટલે એ હું છું નહીં, એ પ્રકૃતિમાં છે, એ મારા જ્ઞાનનો વિષય બને છે, જેને હું પ્રત્યક્ષ જોઈ શકું છું. જે પણ મારા જ્ઞાનનો વિષય બને, એટલે કે મારા માટે ઓબ્જેક્ટ બને, જેને હું જોઈ શકું, જેને હું અનુભવી શકું, અનુભવી શકું એટલે ઇદમ રૂપે, અલગ રૂપે, એને શું કહેવાય? અનાત્મા. એને શું કહેવાય? અનાત્મા. એ આત્મા નથી, અનાત્મા. એ આત્મા છે નહીં. તો સ્થૂળ શરીર એ શું છે? હું એને પ્રત્યક્ષ જોઈ શકું છું, એટલે જોઈ શકતો હોવા છતાં આપણે શું કહીએ છીએ? એ હું છું. અને આ શેનું બનેલું છે? અન્નનું, પંચમહાભૂતોનું. પણ મુખ્યત્વે અહીંયા શું રહેલું છે? અન્ન, પૃથ્વી રહેલી છે, અન્ન રહેલું છે. એટલે અન્નથી બનેલા, અન્નનું જેમાં પ્રાચુર્ય છે, એવો જે શરીર છે અને એમાં મારો હું પણ આવી ગયું છે, માટે શું કહેવાય? અન્નમય કોષ. એ મારા વાસ્તવિક સ્વરૂપને મને જાણવા દેતો નથી, હું ત્યાં આવીને અટકી ગયો છું. શું? કે હું આ સ્થૂળ શરીર છું, એનાથી ચડિયાતો, એનાથી સૂક્ષ્મ. કયો બ્રહ્મ છે? પ્રાણ. એક પછી એક ખ્યાલ સૂક્ષ્મ થતા જાય છે. કયો ખ્યાલ છે? પ્રાણ, જે આપણે આગળ ચર્ચા કરી, કે હું પ્રાણથી, હું જ પ્રાણ, હું જ શ્વાસ લઈ રહ્યો છું, હું જ શ્વાસ બહાર કાઢી રહેલો છું, મારી તબિયત સારી નથી, મારું જ, મને જ ભૂખ લાગી છે, મને જ તરસ લાગી છે. આ બધી વસ્તુઓ જે ખરેખર અનાત્માના સ્તરે, શરીરના સ્તરે જે પ્રાણ ક્રિયા કરી રહ્યો છે, એનો અધ્યારો કોના ઉપર કરીએ છીએ? હું કરી રહ્યો છું. તો એ પણ શું બની જાય છે? એ શું બની જાય છે? એક ભ્રમ બની જાય છે. કોના ઉપર છે આ ભ્રમ? કોના વિશે છે આ ભ્રમ? આ ભ્રમ કોના વિશે છે? આત્મા વિશે, મારા વિશે આ ભ્રમ. એટલે એને પણ કહેવાયો કોષ. પણ આ પ્રાણમય કોષને કારણે સ્થૂળ શરીર ચાલે છે. જો પાછલા કોષથી આગળનું ભરણ પોષણ થઈ રહ્યું છે, આ પાછળને કારણે સ્થૂળ શરીર ચાલી રહ્યું છે. હવે પ્રાણ પણ કોને કારણે ચાલે છે? ખબર છે? મનને કારણે, મનથી એનું નિયંત્રણ થઈ રહ્યું છે. એ એનાથી ચડિયાતો, એક પછી એક ભ્રમ સૂક્ષ્મ થતા જાય છે. કયો? મનોમય કોષ. એની પાછળ આના પછીના શ્લોકમાં પણ ચર્ચા છે. મનોમય એટલે હું મન છું. મનોમયમાં બધું સમજી લેવાનું, હું બુદ્ધિ છું, ચિત્ત છું, અહંકાર છું, એ બધું એમાં આવી જાય. મનોમય કોષ, મનની વૃત્તિઓને હું મારી માનું. એક બાજુ આપણે મનની વૃત્તિને જોઈએ અને બીજી બાજુ શું કહીએ? હું જ મન છું. તમે કઈ રીતે કહી શકો કે હું મન છું? તમે તો જુઓ છો. એક વખત, એક મેં તમને આગળ પણ કહેલું, એક વખત એક વ્યક્તિ આવ્યા સ્વામીજી પાસે અને કહે છે, હું એટલો બધો અશાંત છું, એટલો અશાંત, ના સોરી, એણે એવું કહ્યું કે હવે મને ક્યારેય ગુસ્સો નથી આવતો, મને મારા ગુસ્સા ઉપર કાબુ આવી ગયો છે, હું ક્યારેય મને ગુસ્સો નથી આવતો. તો સ્વામીજી મહારાજ કહે છે કે ના, તમને આવે છે ગુસ્સો. પેલો આવીને કહે છે, સ્વામીજી મહારાજ, હું એટલો બધો અશાંત છું. એટલે સ્વામીજી કહે છે, તમે એકદમ શાંત સ્વરૂપ છો, એકદમ શાંત સ્વરૂપ છો. તો કે ના, હું કહું છું ને કે હું અશાંત છું. એટલે કહે છે, ના તમે શાંત, યુ આર ઓલ સાયલન્સ, તમે એકદમ શાંત છો. પછી પાછો કહે છે, હું અશાંત છું પણ. એટલે કહે છે, યુ આર ઓલ, જેમ પેલો સ્વામીજી મહારાજ જેટલા ઠંડકથી કહે કે યુ આર ઓલ સાયલન્સ, તમે એકદમ શાંત છો. એમ ધીમે ધીમે પેલો છે, હું અશાંત છું, હું અશાંત છું. હવે જો બોલ્યા તમે વધારે, હવે આપણે બંને અશાંત બની જઈશું. જો હવે ના કહેતા તો કે ના, તમે શાંત છો. પણ મને ખબર, પછી એને શું કીધું? પણ મને ખબર છે ને કે હું અશાંત છું. હા, શું થયું? મને ખબર છે કે હું અશાંત છું. એટલે શું થયું? ખ્યાલ આવ્યો? જાણનાર અને જે જાણે છે, જેને જાણે છે કે કોણ કોઈક અશાંત છે,
અને કોઈક જાણનાર છે. અર્થાત જ્યાં અશાંતિ છે, મનના પડદા ઉપર અશાંતિ છે, રેસ્ટલેસનેસ છે, અને કોઈક એને જાણે છે. ચોખ્ખા બે વિભાગ છે. ચોખ્ખા બે વિભાગ કયા બે વિભાગ? જોનાર અને જે જોવાઈ રહ્યું છે. ધારો કે તમે હું કહું તો તમને જોઉં છું, તમને જોઉં છતાં પણ હું એમ માનું કે તમે હું છો. આ વસ્તુ હું જોતી હો અને છતાં હું માને કે હું એ છું, એના જેવું છે. મન અશાંત છે કે મન શાંત, આ બધું આપણે જોઈએ છીએ અને છતાં શું કરી દઈએ છીએ? વિચાર કર્યા વગર સ્વાભાવિક ત્યાં કે છે નૈસર્ગિક હોય લોક વ્યવહાર વિષય વિષયનો હોય. એક વિષય છે, બીજો વિષય છે. એક સબ્જેક્ટ છે, બીજો ઓબ્જેક્ટ છે. મન પણ ઓબ્જેક્ટ છે, મન પણ દૃશ્ય છે, પણ એને ભેગું કરી દઈએ. કોની સાથે ભેગું કરી દઈએ છીએ? દ્રષ્ટા સાથે. જોનારમાં એને ભેગું કરી દઈએ છીએ. એટલે ભાષ્યકાર કહે છે મનમાં જે ચાલે છે એ પણ તારા ઉપર અધ્યારોપિત કરે છે, માટે પણ કોષ બની જાય, આત્માને ઢાંકી દે છે. એટલે હું મન છું એ પણ એક ભ્રમ, એનાથી આગળનો ભ્રમ, એનાથી ચડિયાતો. ચડિયાતો એટલે સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે શું સમજવાનું ખબર છે? એ પારખવા મુશ્કેલ પડે. સૂક્ષ્મ એટલે એવું નહીં કે સારો, કે ચડિયાતો એટલે ઉત્કૃષ્ટ નહીં, પણ પછી ભ્રમ છે ને બારીક બનતા જાય છે. આપણે ભ્રમ ધરાવીએ છીએ એવું આપણે જાણી ના શકીએ. હું એવા જ માનું કે હું આ છું, બુદ્ધિ હું છું, વિજ્ઞાન એટલે શું ખબર છે? હું જાણનારો છું, હું કરનારો છું, હું વિચારનારો છું, મારા વડે બધું થઈ રહ્યું છે, મારું બુદ્ધિ કૌશલ્ય, મારી સમજ, હું ફલાણો, હું કરું છું, આ બધું ક્યાં આવે ખબર છે? બુદ્ધિમાં. એટલે એને શું કહેવાય? વિજ્ઞાન, વિશેષ જ્ઞાન. એ પણ કોષ બને છે. કઈ રીતે? કે જે આત્મા માત્ર સાક્ષી છે, માત્ર ત્યાં છે, એના ઉપર આ બધું કરવાપણું, જાણવાપણું, એ બધાનો આરોપ થયો. એને કરતા બનાવી દીધો. જે કરતા નથી, જે અકર્તા છે, એ શું બની ગયો? કરનાર બની ગયો. એટલે આ પછી શું થાય ખબર છે? હું મારી જાતને કરનાર માનું તો શું થાય? એ કરવાનું જે પ્રકારનું હોય એવું પાછું મારી જાતને માનું. જો સારું કર્યું હોય તો હું સારું, ખરાબ કર્યું હોય તો હું ખરાબ. ઘણીવાર આપણે જોતા હોય ને, મારાથી જોવાઈ ગયું, મારાથી ખરાબ બોલાઈ ગયું, મારાથી ખરાબ સંભળાઈ ગયું, પછી શું થાય? આ બહારનો ભ્રમ વધતા જાય, વધતા જાય. ઇન ધ સેન્સ જે આપણે જોઈએ છીએ ને એ વસ્તુ આપણા ઉપર અસર કરે છે. કઈ રીતે? કે એના આધારે હું મારી જાતનું જજમેન્ટ પસાર કરું. મારો જજમેન્ટ કોના ઉપર આવે છે? મારા વિશેનો ખ્યાલ કોના ઉપરથી હું નક્કી કરું છું? શું બોલ્યો, શું મેં કર્યું, શું મારું સ્ટેટસ છે બહાર, એના ઉપરથી મારા વિશે જજમેન્ટ. એટલે ભાષ્યકાર કહે છે તું કરનારો જ નથી. આ વિજ્ઞાન કરે છે બુદ્ધિ, અને હું શું માનું? મેં કર્યું. એટલે ભગવાને અર્જુનને કહ્યું ને કે આત્મા ક્યારેય કરતો જ નથી, તું તારી જાતને હત્યારો કેમ માને છે? હણનાર અને હત્યા એ બંને સ્થૂળ શરીરમાં થાય છે, અનાત્માના સ્તરે થાય છે. ન હન્યતે હન્યમાને શરીરે, કહ્યું ને, આત્મા હણતો પણ નથી અને હણાતો પણ નથી. આ બંને ક્યાં થઈ રહ્યું છે? ત્યાં. પણ એ શું માનશે? કે મેં કર્યું છે. એ પણ બની જાય છે ભ્રમ, જે આત્માના વાસ્તવિક અકર્તા સ્વરૂપને, અસંગ સ્વરૂપને ઢાંકી દે છે. બસ આ ખ્યાલ ના આવ્યો એટલે સંસાર શરૂ થઈ જાય. જેવો મારી જાતને કરતા માનું કે કર્મ ફળ, કર્મ કર્મ ફળ, રાગ દ્વેષ, આ બધું બંધન શરૂ થઈ જાય. હવે પેલું પેલું ટેબલ હોય ને, બિલિયર્ડ્સના બોલનું ટેબલ હોય, એમાં બધા પેલા બોલ્સ
ગોઠવીને પહેલા રાખ્યા હોય, ગેમ શરૂ થાય ત્યાર પહેલા. પછી જરાક પેલું ક્યુ, એની પેલી સ્ટીક હોય ને એ ક્યુ કહેવાય, એ ક્યુ આમ સહેજ જ અડાડે અને બધા બોલ્સ છૂટા પડી જાય અને આખા ભાષા આખા ટેબલમાં સ્પ્રેડ થઈ જાય. એમ વિજ્ઞાનનો કે કરવાપણાનો મારા ઉપર અધ્યારોપ થયો અને શું થયું, સંસાર શરૂ. કેમ? કારણ કે હું કરનારો છું. હવે જે કરનારો હોય એની પાસે જ કર્મફળ જાય. કર્મફળ સારું હોય ખરાબ હોય, આ પછી આખી ચેઇન, કરતા કર્મ, કર્મફળ, રાગ દ્વેષ, પાછળ બીજા કર્મ, આખી વસ્તુ શરૂ થઈ જાય છે. શેને કારણે? અભ્રમને કારણે. એનાથી આગળનો સૂક્ષ્મ પારખવા મુશ્કેલ પડે. પછી આપણે તો જાણીએ છીએ બધું, પણ જાણનારો પણ ભ્રમ છે. હું જાણું છું એ પણ મોટો ભ્રમ છે. આત્મા જાણતો પણ નથી, એ તો માત્ર ત્યાં સાક્ષી રૂપે રહેલો છે. જાણવા પણનો પણ આરોપ નહીં કરવાનો, એ પણ બુદ્ધિના સ્તરે થાય છે. એમ કે છે, સમજો તમે શું કે છે, કે આ બધું થાય છે, જે સમજવાનું જાણવાનું આ બધું મનના સ્તરે છે, બુદ્ધિના સ્તરે છે. આત્મા ઇઝ નોટ ડુઈંગ, આત્મા મિયરલી ઇઝ. એ શું છે? માત્ર છે, છે માત્ર. પછી આગળનો એનાથી સૂક્ષ્મ, પછી આપણે બહુ જ મનન કરીને ઇન્ટ્રોસ્પેક્શન, અંતર્મુખ બનવું પડે આ એક એક કોષને પારખવા માટે, કે હું પારખવું એટલે શું, કયો ભ્રમ ચાલે, કયો ભ્રમ હું અત્યારે ધરાવું છું એ વિચારવું પડે. આ સ્થૂળ શરીર વાળો કોષ બહુ જાજુ વિચાર માંગી નથી લેતો. હું આ સ્થૂળ શરીર નથી એમાં બહુ જાજો વિચાર ના કરવો પડે. હું આ પ્રાણ નથી એમાંય બહુ જાજો વિચાર ના કરવો પડે, પણ પછી બહુ વિચાર માંગી લે છે. આ ક્રોધની વૃત્તિ આવી એ મારી નથી, આ ઈર્ષાની વૃત્તિ આવી એ હું મને નથી મનમાં છે, પસાર થવા દો. પછી આનંદની વૃત્તિ આવી, પસાર થવા દો. સુખની વૃત્તિ આવી, પસાર થવા દો. જો આ પસાર ના થવા દઈએ તો શું થાય, હું જ આવો છું, હું જ ખરાબ છું, મને જ ખરાબ વિચારો આવે છે, હું જ નકામો છું, હું જ હીન છું, હું જ દીન છું, પાપી છું, હું જ પુણ્યશાળી છું. પુણ્યશાળી વખતે આવું ના કરીએ, હું પુણ્યશાળી છું, આવું એવું ત્યારે એવું ના થાય, પણ હું આવો છું જુઓ, અને જેવું પાપી દીક છે, ધિક્કાર છે મને, એવું થાય ત્યારે શું થયું, પેલા જોડાઈ ગયા. આપણે બહુ જોઈને જોડાઈ જઈએ છીએ, જોડાઈ ક્યારે જઈએ ખબર છે, વિચારીએ નહીં તો. એટલે જ કયું સૂક્ષ્મતા માંગે છે. હવે પેલું જેમ પેલું એક ઘેટું પડે ને ખાડામાં, એટલે બીજું એ પડે, પછી ત્રીજું એ પડે, પછી ત્રીજું ચોથું પડે, વિચારે નહીં, વિચારવું પડે. એમ અહીં આપણે વિચારવાનું છે કે મનની વૃત્તિઓ સાથે, બુદ્ધિની વૃત્તિઓ સાથે, બુદ્ધિના નિર્ણયો સાથે, વૃત્તિઓ સાથે જોડાઈ ના જાઓ. લેટ ધેમ પાસ. નદી કિનારે ઉભા રહીને આપણે જોઈએ, પ્રવાહ આવે છે, પ્રવાહમાં ક્યારેક સારું પાણી હોય, ડોળું પાણી હોય, બધું હોય નદીમાં, તો જોયા કરો, એન્જોય. એમ અહીં પણ શું કે છે, આ એક કોષું નથી. પછી છેલ્લે કયો આવ્યો, આનંદમય કોષ. આનંદમય કોષ એટલે ખબર છે શું, આનંદ હું છું, આનંદ હું છું કરતા પણ મને આનંદની જરૂર, આનંદનો હું ભોગતા છું. આનંદમય કોષ એટલે શું, કંઈક થયું, સરસ પ્રસંગ બન્યો, ત્યારે આપણે શું કહીએ, હું આનંદ અનુભવી રહ્યો છું, હું આનંદ અનુભવી રહ્યો છું. પણ ત્યારે આ વસ્તુને કારણે આનંદ છે અને હું શું છું, એનો ભોગતા, ભોગ્ય અને ભોગતા. આ ભોગ્ય વિષયને કારણે મને આનંદ છે, અર્થાત હું મારી જાતને શું માનું, ભોગતા માનું. જો મારી જાતને ભોગતા માનું તો હંમેશા એની જરૂર પડે, ભોગ્ય વિષયની જરૂર રહેવાની, કારણ કે મારું સ્ટેટસ કેવું છે, ભોગતા.
એન્જોયર, ભોગતાનો શું કહેવાય, એન્જોયર. તો જુદા જુદા એન્જોયમેન્ટની જરૂર રહેવાની. એટલે ખરેખર આ ભોક્તૃત્વ અંદર રહેલું છે જે આપણને બધું કરાવડાવે છે. આ ભોક્તૃત્વમાંથી જ મારે આ ભોક્તૃત્વ એટલે એક જરૂરિયાત મારે જરૂર છે, આનંદની જરૂર છે, સુખની જરૂર છે, આવું માનીએ છીએ માટે આપણે સતત આનંદની ભીખ, આનંદ માટે દોડીએ છીએ. ધીસ ભોક્તૃત્વ એન્જોયરશીપ એ મને દોડાવે છે અને એ જ બધું કરાવડાવે છે. અહીંયા તો બહુ સૂક્ષ્મ વાત કરે છે. આનંદમય કોષ એટલે શું? ભગવાનનો આનંદ આવતો હોય, પૂજાનો આનંદ આવતો હોય, સમાધિનો આનંદ આવતો હોય, જુદા જુદા દ્રશ્યો દેખાતો હોય મનના, મનમાં ભગવાનનો, ભગવાનની મૂર્તિ આવતી હોય, સારા સારા વિચારો આવતા હોય, તમે કંઈક જોતા હો, પછી શું થાય? તમે એમ માનો કે આને કારણે આનંદ છે. તમને કેવી ઈચ્છા રહે? હંમેશા આવું રહ્યા કરે. સંગીતનો આનંદ આવતો હોય, નૃત્યનો આનંદ, પછી સૂક્ષ્મ એટલે તમે જોજો આ મોટા મોટા સંગીતકારો છે ને, એમાંથી બહાર જ ના નીકળે. દે બીકમ ડિપેન્ડન્ટ અપોન ઇટ. કેમ? ભોક્તાનો ભ્રમ છે કે ત્યાંથી આનંદ, હું આનંદ, સી આ બહુ સૂક્ષ્મ પોઈન્ટ છે, હું આનંદનો ભોગતા છું. જ્યારે સત્ય શું છે? હું આનંદનો ભોગતા નથી, હું જ આનંદ છું. ડિફરન્સ જુઓ આ બે વસ્તુ વચ્ચે. આનંદનો ભોગતા એક વસ્તુ અને હું જ આનંદ સ્વરૂપ છું એ જુદું. હું આનંદ સ્વરૂપ હોઉં તો મને આનંદની જરૂર છે, એને ભોગવવાની જરૂર છે નહીં, બીકોઝ આઈ એમ ધેટ. એટલે જ્યારે એવું કહેવામાં આવે છે ચિદાનંદ રૂપ, ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ હું છું, ત્યારે આનંદમય કોષ છે, ત્યારે નહીં. એવું જ્ઞાન હોય તો એ કોષ ના કહેવાય. પણ મને આનંદની જરૂર છે માટે આ ચિત્ર રાખી મૂકું, માટે ત્યાં જાઉં, માટે આમ કરું, માટે સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખું, માટે પહેલું પહેલા નવા સંજોગો ઉભા કરું, એ બધું શું છે? વોટ ઇઝ પ્રોમ્પ્ટિંગ મી ટુ ડુ ઓલ ધેટ? વોટ ઇઝ પ્રોમ્પ્ટિંગ મી? તે વસ્તુ પ્રોમ્પ્ટ કરે છે ભોગતા પણ, બીકોઝ આઈ નીડ, મને જરૂર છે. ભલે પછી સૂક્ષ્મ આનંદ ત્યાં સુધીની વાત કરે છે કે હું આ સમાધિમાં ના જાઉં તો મને આનંદ ના આવે, એટલે સમાધિમાં જવાની જરૂર, મનને લય કરો અને સમાધિમાં જાઓ તો જ મને આનંદ છે. અને ભાષ્યકાર શું કહે છે? નહીં, એ પણ કોષ બની જાય છે. હું તો કેવો છું? જે હોય હું કેવો છું? આનંદ સ્વરૂપ. બાય સ્વરૂપ આ ઇટ સેલ્ફ આનંદ, આત્મા કેવો છે? આનંદ સ્વરૂપ જ છે. મારે આનંદ ભોગવવાની જરૂર નથી. આ તો કેવું છે ખબર છે? પેલી સાકર એમ શું, સાકર સાકર હોય ને એ શું માને? મારે સાકર ચાખવી છે. સાકર એમ કે મારે સાકર ચાખવી છે, મીઠાશ ચાખવી છે, તો એ શું કહેવાય? તારે ચાખવાની જરૂર નથી, તું પોતે જ કોણ છે? સાકર કે શુગરના ક્યુબ્સ, જો એવી ઈચ્છા રાખે મારે મીઠાશ ભોગવવી છે, મારે શેરડીનો જ્યુસ પીવો છે, ટૂંકમાં એ શું બની ગયું? એનો ભ્રમ છે. તારી જરૂર નથી, તું પોતે જ છે. ખ્યાલ આવ્યો? એટલે પેલું નરસિંહ મહેતાનું પેલું ગીતમાં છે ને, હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે. મુક્તિ નથી જોઈતી. કેમ? કારણ કે અમારે ઈશ્વરનો આનંદ માણવો છે. ભક્તિની આપણે નિંદા નથી કરતા, પણ માણવાની જરૂર છે. એ ના હોવું જોઈએ, પછી માણો તો ત્યારે શું થાય? એ મારી જ વિભૂતિ બની જાય. ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ ઓલ ટુગેધર. એ મારી વિભૂતિ છે, મારાથી અલગ વસ્તુ નથી. પણ આ જ્ઞાન ના હોય તો શું થાય? એને હું અલગ માનું, પછી એનો વિરહ લાગે. આ બધી વસ્તુ ટૂંકમાં આ બહુ પારખવું મુશ્કેલ છે. આનંદમય કોષ
આનંદ નો ભોગતા હું છું એ કોષ બની જાય. અને આ બધાથી આ બધા ભ્રમની પાછળ બ્રહ્મના અધિષ્ઠાન રૂપે કોણ રહેલું છે? બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા એટલે કોણ? આત્મા. આત્મા છે મારું સત્ય, એ વાસ્તવિક સ્વરૂપ. જયારે હું કહું કે હું શરીર છું ત્યારે શરીર અનાત્મા કોષ હું સાચું. હું કહું કે હું પ્રાણ છું ત્યારે પ્રાણ અનાત્મા કે કોષ છું સાચું. હું કહું કે મારા મનમાં ક્રોધની વૃત્તિ છે ત્યારે સાચું છું? છું સાચું, ક્રોધ મનમાં મનોમય કોષ. હું એમ માનું કે હું કરનાર છું એમાં છું એટલે કે આત્મા સાચું, કરનાર બ્રહ્મ. હું આનંદ માણી રહ્યો છું એમાં છું સાચું, છું નો અંશ સાચો માણી રહ્યો છું એ શું બની જાય? કોષ. એટલે ભાષ્યકારે એ કહ્યું કે ના, આ બધું તું નથી, તું શું છે? માત્ર ચિદાનંદ રૂપ શિવોહમ. શિવોહમ શિવ એટલે મંગલ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સ્વતંત્ર એટલે કશાની જરૂર નથી એવું મારું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે. આ ખબર હોય તો પૂર્ણ સ્વતંત્રતા. અને આ સ્વતંત્રતા એ મારો અધિકાર છે, આ માગવાની કઈ જરૂર જ નથી. આમ અહીં આ વસ્તુ કહી. હવે આગળ કહે છે, આપણે માત્ર શ્લોક વાંચીએ. એટલે આના પ્રમાણે આપણી કેટલી પર્સનાલિટી થઈ અનાત્માને? જો એક મારું સ્થૂળ વ્યક્તિત્વ, એક આપણું સ્થૂળ વ્યક્તિત્વ શારીરિક વ્યક્તિત્વ, બીજું કયું? આપણું ક્રિયાશીલ. ક્રિયાશીલ વ્યક્તિત્વ એટલે કયો કોષ આવ્યો? પ્રાણમય કોષ. કારણ કે ક્રિયા ક્યાં? ક્રિયા કોના કારણે થાય? પ્રાણને કારણે. એટલે ક્રિયાશીલ વ્યક્તિત્વ. બીજું ત્રીજું કયું વ્યક્તિત્વ છે? લાગણીશીલ વ્યક્તિત્વ, મનમાં લાગણીઓ રહેલી છે. ચોથું કયું વ્યક્તિત્વ છે? વિજ્ઞાન. વિજ્ઞાનમય એટલે શું? બૌદ્ધિક, એ વ્યક્તિત્વ. અને પાંચમું કયું છે? આનંદ. આનંદ એટલે જે આનંદ ઈચ્છી રહ્યો છે એ પ્રકારનું વ્યક્તિત્વ. અને છેલ્લું શું? આત્મા, જેને વ્યક્તિત્વ ના કહેવાય, જે શું છે? એ પર્સનાલિટી નથી, એ પર્સન. ત્યાં વ્યક્તિત્વ, વ્યક્તિત્વ પણ અનાત્મામાં છે. આ બધાનો જે આધાર છે એ છે આત્મા. પછી હવે થોડું પછી સૂક્ષ્મ વાત કરે છે કે હવે શેની વાત કરે છે? કે મનની જે જુદી જુદી વૃત્તિઓ છે, રાગ દ્વેષ, એ પણ હું છું નહીં. એટલે ત્રીજા શ્લોકમાં કહે છે, આ જે ત્રીજો શ્લોક છે, હવેના જે શ્લોક છે એ બહુ આપણને ઉપયોગી છે. નમે દ્વેષ રાગો નમે લોભમોહ. મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. સૂક્ષ્મ થતું જાય છે. શું કે છે? નમે દ્વેષ રાગો. દ્વેષ કે રાગ, રાગ અને દ્વેષ એ મને નથી. કેટલું સરસ, સાદું થઈ ગયા. રાગ કે દ્વેષ આ બધા મનના જે વિકારો છે એ ખરેખર આ બધી જ વસ્તુ આપણને સંસારી બનાવે છે.
અને આગળ જતા શું બનાવે? રાક્ષસ બનાવે, અસુર બનાવે, આ બધી વસ્તુઓ. તો કે છે, મને રાગ પણ નથી, દ્વેષ પણ નથી, લોભ પણ નથી, મોહ પણ નથી. રાગ નહીં, દ્વેષ નહીં, લોભ નહીં, મોહ નહીં, આ છ મનના વિકાર એ હું નથી. મદ, મદ એટલે પ્રાઇડ, મદ એટલે એક પ્રકારનો અહંકાર કે હું આ છું. ગર્વ, મદ એટલે ગર્વ, મને ગર્વ નથી. મદો નૈવ મે નૈવ માત્સર્ય બા, માત્સર્ય એટલે ઈર્ષ્યા. ક્યાંક કંઈક સારું જોઈએ, આપણાથી કંઈક ચડિયાતું બીજે ક્યાંક જોઈએ, એટલે તરત શું થાય? સહન ના થાય, તરત જ સહન ના, તરત જ આમ અંદર એક જ્વલન, જ્વલનાત્મિક વૃત્તિ, જ્વલન થાય. બોલો, ક્યાંક કંઈક સારું હોય તો આપણે તરત એમ થાય કે ઘણી વાર એવું ના થાય, આમ સહન જોઈ જ ના શકાય, એ સારું ઈચ્છી ના શકીએ. આ શું છે? આ માત્સર્યનો ભાવ છે. આ વસ્તુ શું છે? મને નથી, થેન્ક ગોડ. આત્માને કશું નથી, એટલે પોતાની જાતને મારામાં આ છે એવું માનીને ધિક્કારવી નહીં. ડોન્ટ કન્ડેમ યોર સેલ્ફ. આ ક્યાં છે? ક્યાં છે આ? આ ક્યાં છે? આ છે છે વસ્તુ, રાગ, દ્વેષ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. આ છે છે વસ્તુ કઈ ક્યાં છે? મનમાં. મનનો આ સ્વભાવ છે અને એમાં વિચારાનો વાંક નથી. અનાધિકાળથી અજ્ઞાનને કારણે આત્માના સ્વરૂપના સમજને અભાવને કારણે આ બધું આવી ગયું છે. જો પહેલેથી આપણે જાણતા હોત કે હું આત્મ સ્વરૂપ છું, પૂર્ણ સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, એકમાત્ર છું, મારા સિવાય કોઈ છે જ નહીં, કોના પ્રત્યે રાગ અને કોના પ્રત્યે દ્વેષ? આ શરીર આખામાં હું જ છું. આ આંગળી માટે રાગ છે અને આ હાથ માટે રાગ અને આ હાથ માટે દ્વેષ એવું હોય, હાથ માટે રાગ, પગ માટે દ્વેષ એવું હોય, મસ્તક માટે રાગ અને ટચલી આંગળી પગની માટે દ્વેષ એવું હોય, આ શરીરમાં એકે અંગ ના ગમતો હોય તો એ દ્વેષ નથી હોય. વાય? બીકોઝ આઈ એમ ધ હોલ બોડી. આ આખું શરીર હું છું, એટલે ક્યાંય રાગ નથી, ક્યાંય દ્વેષ નથી, ક્યાંય લોભ નથી, ક્યાંય મોહ, કશું જ નથી. આ હાથને, આ હાથની ઈર્ષા છે, નો ઈર્ષા, નો જેલસી. કેમ? આ સરસ કામ કરે તો આ મદદ કરે, અને બિચારાને વાગે તો આ મદદ કરે. એક નાથી ના જાત. આપણી ઘણી વાર એક વસ્તુ બરોબર ચાલતી ના હોય તો બીજું હોય ઓટોમેટિક એમાં મદદ કરવા માટે. હાઉ? વાય? બીકોઝ હું છું. જો જ્યાં હું નો ભાવ છે, જ્યાં એકમાં યુનિટી દેખાય છે, આ અનેક અવયવોમાં પણ એક યુનિટી દેખાય છે, હું પણ દેખાય છે, તો આપણને આ કોઈ વૃત્તિ જન્મતી નથી. આ ક્યાં છે? મનમાં છે. કારણ કે મન જાણતું નથી, સત્ય નથી જાણતું, માટે આ થયું છે. એટલે ભાષ્યકાર આપણને એક એકદમ કોન્સોલેશન આપે છે કે આ તને નથી, તું આવો નથી, તું રાગી નથી, તું દ્વેષી નથી, તું લોભી નથી, તને ઈર્ષ્યા નથી, તને પ્રાઇડ નથી. આ મનનું છે. જે મનનું છે, મનને સોંપી દે, હિસાબ ચોખ્ખો રાખો. જેના જે હોય આપી દે, કોઈનું આપણે લઈ નહીં લેવાનું. આપણે એવું કે કોઈનું હોય ને આપણે લઈ ના લેવાય. આ બધું મનનું છે, એમને આપી દો. એ કહ્યું બીજી લાઈનમાં, પછી એ સમજીશું. પછી શું કહે છે? ન ધર્મ. જો આ ચાર પુરુષ, આ ચાર પુરુષાર્થે મારે નથી. હા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે બોલતા હોય છે આ રીતે, શું? પણ ધર્મ, અર્થ, કામ, મોક્ષ. પણ ખરેખર સિક્વન્સમાં કયું આવે? અર્થ, પછી કામ, પછી ધર્મ અને પછી મોક્ષ. જ્યાં સામાન્ય, જનરલી સ્પીકિંગ, પહેલા આપણે થોડું વસાવીએ, પહેલા કમાઈએ, પછી કામ ભોગવીએ, પછી ધર્મ, થોડી જિજ્ઞાસા જન્મે, અને પછી મોક્ષ. આ ચાર પુરુષાર્થ. પુરુષ હી અર્થ્યતે, પુરુષ જેની ઈચ્છા કરે છે, પુરુષ જે મેળવવા માંગે છે એને કહેવાય પુરુષાર્થ. અહીંથી એની માની જરૂર નથી. જુઓ, બધું પતી ગયું. મોક્ષ પણ જરૂર છે નહીં, મને નથી. કેમ? કેમ ભાઈ? તો બધું સ્વામીની જે ક્લાસ બંધ કરી દો,
આત્મશક્ત બંધ જરૂર જ નથી. કેમ? આત્મા મોક્ષ સ્વરૂપ છે. મોક્ષ કોને હોય? જેને બંધનમાં હોય એને મોક્ષ. બંધનમાં હોય તો આપણે મુક્ત થવાનું, પણ એને બંધન જ નથી. બાંધ્યા હોય તો છોડવા પડે, પણ બાંધ્યા જ નથી. આત્મા બંધાયેલો જ નથી. એટલે કે છે, મને મોક્ષ નથી, મારે મોક્ષની જરૂર નથી, મારે ધર્મની જરૂર નથી, મારે કામની જરૂર નથી, મારે અર્થની જરૂર નથી, આ એકેય જરૂર નથી. બોલો, આત્મા કેટલો સુંદર છે. ઓલરેડી મુક્ત, ઓલરેડી ફ્રી. ફ્રીડમ એ મારું સ્વરૂપ છે. હજી છેલ્લી લાઈન તો બધે સમાન છે. આનું થોડું આગળ આવતા વખતે આ બહુ એકવાર આ બરોબર સમજીએ ને કે મને દ્વેષ નથી, મુક્તિ મોટી શાંતિ થઈ જાય. એટલે મારે આ કશાની જરૂર જ નથી. આ બધામાં આપણને શું કરાવડાવે છે ખબર છે? મનથી એક ડિસ્ટન્સ ઉભું કરે છે કે એને જુઓ, એની સાથે જોડાઈ ના જાઓ. જોડાવાનું નથી, આ ત્યાં છે. યુ વોચ, જેમ અહીંયા ક્યાંક બધું થતું હોય ને આપણે જોતા હોય, એમ આ ઉપાધિમાં પણ જે થાય છે જોયા કરો. ડોન્ટ જોઈન યોર સેલ્ફ. આના માટે શું છે, જોયા કરવું એ બહુ સિદ્ધિ માંગે છે. એમને એમ ના જોયા કરે, આપણે તો ધસી જ પડીએ એની જોડે, એક જ થઈ જાય. એના માટે બહુ બધી સિદ્ધિઓ. કઈ પ્રકારની સિદ્ધિ જોઈએ? પહેલા આ બધામાંથી થોડા મુક્ત થયા હોય તો જ આ કરી શકે. સાક્ષી બનવું સહેલું નથી. આપણને અત્યારે કેવી ટેવી, કોક ઝઘડા કરતો હોય તો આપણે અંદર ઘૂસી જઈએ, ક્યાંક કંઈક ચાલતું હોય તો આપણે અંદર જઈએ. એ અસંગતતા પહેલા કેળવવી પડે. એટલે પહેલા પણ થોડું મન ઉપર નિયંત્રણ તો જોઈએ જ. મનને પહેલા સાત્વિક બનાવવું જ પડે, ત્યારે જ આ કામ કરી શકે. પણ અત્યારે તો આપણને આ સિદ્ધાંત જે છે એ વસ્તુ સમજાવે છે. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને. વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.